राजकोट जिल्लाना धोराशी सर भगवत सिंह जी हाईस्कूल ग्राउंड में आज रोज शंकर भाई चौधरी अध्यक्ष स्थाने 74मा प्रजासत्ताक दिवस 26मी जानुआरी जिला कक्षाए धोराशी में योजायो हतो। जेमा शंकर भाई चौधरी द्वारा ध्वजवंदन भारत देश नो तिरंगो लहेरावायो हतो। देश ने 74मा प्रजासत्ताक दिवस की शुभकामनाओ पाठवामां आवी हती अने आ कार्यक्रम में अलग अलग संस्थाओं ने स्कूलों द्वारा देशभक्ति अने सांस्कृतिक कार्यक्रमों योजाया हता। जेमा जिल्लाना कलेक्टर अने उच्च पोलिस अधिकारी तथा प्रांत अधिकारी मामलतदार टीडीओ चीफ ऑफिसर तथा राजकीय नेताओं अने कार्यकर्ताओं बड़ी संख्या में उपस्थित रह्या हता। शंकरभाई चौधरीए जणाव्युं के देश माटेनो संकल्प दरेक नागरिक करे तो पण आपणे देश और गतिए आगळ वधी शके छे। આજની સ્થિતિની અંદર દરેક દેશના આટા માટે અડચણ પડી રહ્યા છે, જ્યારે હિન્દુસ્તાન G22 નું અધ્યક્ષ સ્થાને કરી રહ્યું છે, દુનિયાને પોતાનું સ્ટેન્ડ નક્કી કરાશે। જય હિન્દ જય ભારત। 26મી જાન્યુઆરી આપણા દેશમાં એક વિશેષ સ્થાન ધરાવે છે। 26મી જાન્યુઆરી 1930માં રાવી નદીના કિનારે લાહોરના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે। આપણા રાષ્ટ્ર આપણે દેશમાં ઠેક ઠેકાણે 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે। ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવામાં આવે છે। આપણા રાષ્ટ્રપતિ દિલ્હીના રાજપથ પર ધ્વજવંદન કરવામાં આવે છે। 26મી જાન્યુઆરી 1950ના દિવસે સ્વતંત્રતાનો અમલ દેશમાં મુકાયો હતો। જય હિન્દ જય ભારત। થેન્ક યુ। देश माटे जीववा माटेनो संकल्प एक एक नागरिके करे तो आपणो देश और तेज गति थी आगळ वधी शके। आजनी स्थितिनी अंदर अनेक देशों ने आटा माटेनी अड़चण पड़ी रही छे, त्यारे हिंदुस्तान G20 नुं अध्यक्ष स्थान करी अने पूरु वर्ष ए भारत दुनिया ने पोतानी स्ट्रेंथ एनो प्रदर्शन शक्तिनुं पण करावशे अने आपणी स्ट्रेंथ वधारवानुं काम करशे। एक एक भारतवासी माटे ગૌરવનો વિષય છે। આજે આખા દેશમાં 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે। 1930માં આવી નદીના કિનારે રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં અને જવાહરલાલ નહેરુએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને ત્યાં સુધી આ સ્વતંત્રતાને જાળવવાનું ચાલુ રહેશે। ભારત દેશમાં 26મી જાન્યુઆરી અને 74મો પ્રજાસત્તાક દિવસ આજે ઉજવાઈ રહ્યો છે તે બાબતે અમે ગર્વ અનુભવી રહ્યા છીએ। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગશ્રી ધીરજલાલ લક્ષ્મી શંકર રાવલના ધર્મપત્ની શ્રીમતી જસુમતીબેન રાવલનું સન્માન કર્યું હતું। રાજકોટ જિલ્લાના વિકાસ કામો માટે રાજકોટ કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુને રૂપિયા 25 લાખનો ચેક અધ્યક્ષ શ્રી ચૌધરીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર આશરે 40થી વધુ નાગરિકો કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાંસ્કૃતિક કૃતિ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાશી।